स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती लेसन नंबर 4 यानी के एक अपूरक वाचन छे लेसन नंबर 4 એનું નામ છે સાચી વિદ્યા કેવી વિદ્યા વિદ્યા મતલબ સાચી આ એક પૌરાણિક કથા છે કઈ કથા છે પૌરાણિક વર્ષો પુરાણી સાચી વિદ્યાનો મતલબ ઉત્તમ જીવન જીવવા માટે ઉપયોગી જ્ઞાન એને કહેવાય સાચી વિદ્યા હજારો વર્ષ પહેલાની આ વાત છે એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા જેમ આપણે સ્કૂલમાં ભણવા આવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એવી રીતે હજારો વર્ષ પહેલા બાળકો ક્યાં જતા આશ્રમમાં ત્યાં જ રહેવું ત્યાં જ ખાવું ઘરે જવાનું નહીં બધું ગુરુનું આજ્ઞાનું પાલન કરવું ગાયો ચરાવવા જવું એમનું જે કે એ ભિક્ષા માંગવા જવું બધું જ આ રીતે હતું પહેલા બાળક 7-8 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર ઉપનયન સંસ્કાર એટલે વિદ્યાર્થી મિત્રો બાળકને યજ્ઞોપવિત જનોઈ જે ધારણ કરવાની ગુરુકુળમાં મોકલવાનો જે પ્રસંગ એને કહેવાય ઉપનયન સંસ્કાર કરવામાં આવતા પછી બટુ કહેવાતો શું કહેવાતો બટુ એક દૂર આશ્રમમાં ભણવા જતો આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું રહેતું કેટલા વર્ષ સુધી 12 વર્ષ સુધી ભણતર પૂરું થાય પછી ઘેર પાછા આવવાનું દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી એ સમયના અંદર આપણે જેવા અત્યારે આપણે દિવાળીની અને ઉનાળાનું જે વેકેશન પડે છે વિદ્યાર્થી મિત્રો એ પહેલા આવું હતું નહીં ત્યાં જ વર્ષો ગાવાના 12 વર્ષ સુધી ક્યાંય ઘરે જવાનું નહીં ગામથી દૂર વનમાં આશ્રમ હોય ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે આશ્રમના જીવનમાં ખૂબ શિસ્ત એટલે વ્યવસ્થિત રહેતી ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહેતું ગુરુજી જે કહે તેમ કરે વહેલી સવારે ઉઠી નાઈ ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા પ્રાર્થના કરતા હાલ બી આપણે પ્રાર્થના કરીએ છીએ ભગવાનની પહેલા પર શરૂઆતમાં શું કોને યાદ કરે છે ભગવાનને યાદ કરે છે સંધ્યાવંદન એટલે સવારે અને સાંજે કરતી ધાર્મિક જે વિધિ એને કહેવાય સંધ્યાવંદન એટલે ગુરુજી સૌને કામ વહેંચી દેતા સવારનું કામ કરી સૌ ભણવા બેસતા ભણવા બેસવાનું કોઈ ઘટાદાર વૃક્ષની છાયા નીચે હોય ક્લાસ તો આવે જ નહીં વિદ્યાર્થી મિત્ર એ વખતે ઘટાદાર જે વૃક્ષ હોય એની નીચે ગુરુ એમને જ્ઞાન આપે વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય કે લીમડો હોય ફરતે બટુકોએ જાતે બનાવેલા સરસ ઓટલો ઝાડની આજુબાજુ કોરમસ બનાવતા ઓટલો અને ઓટલા પર ગુરુ બેસે અને વિદ્યાર્થી નીચે બેસે ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સંભાળે મગજમાં ઉતારે ન સમજાય તો પ્રશ્ન પણ પૂછે ગુરુજી સૌનો પ્રશ્નનો જવાબ આપે ભોજન પછી થોડા વિરામ એટલે વિશ્રામ આરામ કરતા વિદ્યાર્થી મિત્રો વળી આ પાછો સૌ પોતપોતાના સોંપેલા કામમાં લાગી જતા કામ પતાવી સાંજ પહેલા આશ્રમમાં આવી નાઈ ધોઈ સંધ્યાવંદન અને પ્રાર્થના થતા ગુરુજીની પ્રાર્થના બાદ ઉપદેશ ગુરુજી ઉપદેશ આપતા ઉપદેશ મતલબ શું વિદ્યાર્થી મિત્રો બોધ આપે કરતા વાર્તા કહે સૌ બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જાય આશ્રમમાં વેદ વેદાંતનો અધ્યયન થતો વેદ વેદાંત એટલે કે એમ કે 4 વેદ એના 6 અંગ જે વધ્યા ચલાવવા શીખવું એવી રીતે શીખતા અશ્વવિદ્યા ને વિદ્યાર્થી મિત્રો જે ઘોડા પર આપણે જઈએ કઈ રીતે ઘોડાને આપણે ભગાવડો અને કઈ રીતે એમ કે શસ્ત્ર વિદ્યા એટલે અધ્યયન આયુર્વેદ એટલે કે જે આપણું જે દવા જે વિદ્યા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું એટલે અભ્યાસ થતો આ આશ્રમમાં જીવનમાં માત્ર ભણવાનું નહીં સાથે ખૂબ કામ પણ કરવાનું રહેતું આપણે કેવું અહીંયા ભણી સીધા ઘેર જઈએ એટલે મમ્મી પપ્પા બધું કામ કરે ખાઈ પીને આપણે આરામ કરીએ એવું નતું પહેલા આવું શકતું નહીં આશ્રમમાં દરેક જણ કામ કરે
ગુરુજી પણ કામ કરે અને શિષ્યો પણ સાથે કામ કરે. જીવનમાં ઉપયોગી એવા કામ શીખવામાં આવતા, કોઈ ખેતરમાં કામ કરે, કોઈ રસોડે કામ કરે, કોઈ વૃક્ષ ઉછેરવાનું કામ કરે, કોઈ ધાબ ધાબ એટલે વિદ્યાર્થી તો એક પ્રકારનું પવિત્ર એક ઘાસ, એને કહેવાય ગર્ભ, બીજું નામ શું છે ગર્ભ, કાપી લાવી એમાંથી આસન, આસન એટલે બેસવા માટેનું પાતળું શીખે, બનાવતા શીખે. દાબ કાપવામાં કુશળ થવું પડતું, કાળજી ના રાખે તો દાબ આંગળીઓમાં પણ ચીરા ચીરા એટલે કાપવા પડે. કોઈ કામ કરતા કરતા વસ્તુઓને જાણતા એમ કે જાણકારી મળે અને કામમાં કુશળ પણ થવાય. એક કામ શીખી લેવાય એટલે બીજું શીખવા પડે. આશ્રમ જીવનનું સૂત્ર, સૂત્ર એટલે વિદ્યાર્થીનો એક સિદ્ધાંત હતો, શું હતું, કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ, આ એનું સૂત્ર હતું. તેમ આપણે ગાંધીજીનું સૂત્ર હે ડુ એન્ડ ડાઈ. વિશ્વામિત્ર મુનિનો આવો જ એક આશ્રમ હતો. વિશ્વામિત્ર મુનિ ખૂબ જ્ઞાની હતા, એમને ત્યાં શિષ્યો પણ તેજસ્વી, તેજસ્વી એટલે કે પ્રભાવશાળી હતા. ત્યાં વારુણી નામનો એક શિષ્ય હતો, ભણવામાં ખૂબ જ હોશિયાર, સવારે શીખવાડેલું હોય તો સાંજ સુધીમાં તો એને યાદ રહી જતું, કારણ કે આખો દિવસ એ મનમાં એનું રટણ રટણ એટલે એની એક જ બાબત વારંવાર યાદ કરવી અને વિચાર કર્યા કરતો. ગુરુજીને એક જાત જાતના પ્રશ્નો પૂછતો, ગુરુજી એની શંકાઓનું નિરાકરણ, શંકાનું નિરાકરણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોનો ઉત્તર કે સમસ્યાનું સમાધાન, ગુરુજીને પણ એ ગમતો. કારણ કે જે વિદ્યાર્થી હોશિયાર હોય એ ગુરુનો પ્રિય હોય, કારણ કે પ્રશ્ન કરે શીખવામાં એમ કે ઉત્સુકતા ધરાવતો વ્યક્તિ એટલે હંમેશા ગુરુનો પ્રિય જ ગણાય. એ વખતે પણ પ્રિય હતો, હાલ બી એમ કે જે વિદ્યાર્થી સરસ કામ કરે, વ્યવસ્થિત કામ કરે એ ગુરુનો પ્રિય જ હોય છે. વારુણીનો અધ્યયન ખૂબ ગમતું પણ કામ કરવામાં એનું મજા ના આવતી, કામ કરતી વખતે એ ભણવાના વિચારો કરતો, કામ બાજુ રહી જતું, સાંજ પડે સૌ શિષ્યો કામ વ્યવસ્થિત પતાવી પાછા ફર્યા હોય, પણ વારુણી મોડો જ પડેલો જ છે, એનું કામ પણ અઘરું, મીન્સ કે અવ્યવસ્થિત રહી ગયું, અધૂરું રહી ગયું. એને હવે કામ કરવાનો કંટાળો જ આવવા માંડ્યો. એને થતું હું અહીં ભણવા આવ્યો છું કે વિદ્વાન થવા આવ્યો છું, મારે આવા કામો શા માટે કરવા જોઈએ, હું એક રાજાનો છોકરો છું, મને આ બધું ના શોભે. ક્યારેક બીજા શિષ્યો આ પર આવું બોલી જતો. ગુરુને કાને વાત પહોંચી પણ તેઓ તક મળે એની રાહ જોતા હતા કે કઈ રીતે હું એનો એક મળે એનો સમય એટલે હું એને સમજાવું કે ગુરુ સાથે કે કેમ કામ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો હું અહીંયા બંધ કરું છું, આવતા વિડીયો ફરીથી હું સમજાવીશ આ પાઠ વિશે.